ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ચીખલી પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેટના બે યુવકોના કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ચીખલી પોલીસ સ્ટેશનમાં ગત 21/8/2021 ના રોજ ડાંગમાં વઘઈ તાલુકાના બે યુવાનો સુનિલ પવાર અને રવિ જાદવને શંકાસ્પદ રીતે ચીખલી પોલીસ મથકના કોમ્પ્યુટર રૂમમાં પંખા સાથે લટકેલી લાશ મળી આવી હતી. ત્યારે ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા બંને મૃતકોને સ્વર્ગસ્થ રવિ જાદવ અને સુનિલ પવારને લાયન્સ ગાર્ડનની બહાર વાંધા ચીખલીના ધારાસભ્ય અને નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલય પ્રમુખ અનંત પટેલની આગેવાનીમાં શ્રદ્ધાંજલિનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ચીખલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ, મગન પટેલ, સુનિલ પટેલ સહિત કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મીણબત્તી સળગાવી આ બંને મૃતકો માટે 2 મિનિટનું મૌન પાળી તેમની દિવ્ય આત્માને શાંતિ મળે એ પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ભારત માતા કી જય. ચીખલી પોલીસ સ્ટેશનમાં જે કસ્ટોડિયલ ડેથ થયું હતું, ડાંગના બે આદિવાસી યુવાનોનું પોલીસ સ્ટેશનમાં મૃત્યુ થયું, ત્યારબાદ પોલીસ અધિકારીઓ પર ગુનો દાખલ કરીને એમની હજુ સુધી ધરપકડ કરવામાં નથી આવી. અને ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત આજે કસ્ટોડિયલ ડેથ થઈ હતી એવા બે છોકરા સુનિલ અને રવિ ને શ્રદ્ધાંજલિ મળે, એમની આત્માને શાંતિ મળે એના માટે અહીં ચીખલી ખાતે ગાર્ડન નજીક કેન્ડલ સળગાવીને અમે એમની આત્માને શાંતિ મળે એવી રીતે મૌન પાડીને એને શ્રદ્ધાંજલિ આપવા માટે સૌ ભેગા થઈને અમે શ્રદ્ધાંજલિ આપી છે. અને આવનારા દિવસમાં જે તે અધિકારી પર જે ફરિયાદ દાખલ થઈ છે, ગુનો દાખલ થયો છે, એને પણ તાત્કાલિક અસરથી પકડવામાં આવે અને ન્યાયિક તપાસમાં જે પણ આવે તે અમને મંજૂર છે, પરંતુ એની ધરપકડ તાત્કાલિક કરવામાં આવે એના માટે અમે આજે કેન્ડલ સળગાવીને એમની આત્માને શાંતિ માટેનું શ્રદ્ધાંજલિ રૂપ અમે સૌ ભેગા થઈને આજે એમને શ્રદ્ધાંજલિ આપીએ.